આજથી વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે 15-18 ફેબ્રુઆરી સુધી 50મો ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રસંગે કુલપતિ કિશોર ચાવડા સહિત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં 4 દિવસીય 50મા ખેલકૂદ રમોત્સવનો પ્રારંભ 15-2-2024 ગુરુવારના રોજ સવાર 11 કલાકે એથ્લેટિક્સ ટ્રેક પર વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડાની અધ્યક્ષતામાં કુલસચિવ શ્રી ડોક્ટર રમેશદાન ગઢવીના માર્ગદર્શનમાં તેમજ યુવક કલ્યાણ વિભાગના ઓએચડી ડોક્ટર પ્રકાશચંદ્ર પટેલના સંયોજનમાં કરવામાં આવ્યો હતો. 50મા ખેલકૂદ મહોત્સવની શુભ શરૂઆત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડા, ડોક્ટર શ્રી રમેશદાન ગઢવી અતિથિ એવા આઈપીએસ શ્રી ભગીરથ ગઢવી, બોર્ડ ઓફ મેનેજમેન્ટ શ્રી લક્ષ્મણભાઈ આહિર, પાણી સમિતિના ચેરમેન શ્રી હિમાંશુભાઈ રાહુલજી, હોકી ખેલાડી શ્રી બંસરી સોલંકી, યુવક કલ્યાણ વિભાગના ઓએસડી શ્રી ડોક્ટર પ્રકાશચંદ્ર પટેલ દ્વારા દીપ પ્રગટ્ય કરીને કરવામાં આવી હતી. વિશ્વવિદ્યાલયના ગીતના જ્ઞાન ફ્લેગ હોસ્ટિંગ માર્ચ પાસનું પણ પ્રસ્થાન કરીને કરવામાં આવ્યું હતું. ખાસ કરી વિશ્વવિદ્યાલયનું નામ રોશન કરનાર રમતવીરો જેવા કે કહદ ઇલુ, વીરેન્દ્ર માછી, ઘોઘારી કરણ, દાદોડા વિલેશ, સેમિશ પટેલ, જિગ્નેશ ડાભી દ્વારા વ્યાયામ જ્યોત આગમન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું. કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા દ્વારા 50મા ખેલકૂદ રમોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એથ્લેટિક પ્લેયર મયુર ગામિતે ખાસ પ્રતિજ્ઞાઓ પણ લેવડાવી હતી. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 60 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે 50મો ખેલકૂદ મહોત્સવનું આયોજન કર્યું છે, જેની અંદર 116 કોલેજો અને 1,407 ખેલાડીઓ રમતવીરો ભાગ લઈ રહ્યા છે. આ લોકો એથ્લેટિક્સની વિવિધ રમતોની અંદર સ્પર્ધા કરશે અને અંતિમ દિવસે આ આપણી યુનિવર્સિટીની અંદર ભારત રાષ્ટ્રમાં પ્રથમ એવી યુનિવર્સિટી છે કે જે વિકલાંગો માટે પણ રમતોત્સવ રાખે છે અને છેલ્લા દિવસે એ વિકલાંગો માટે પણ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામને માટે હું તમામ જાહેર જનતાને આ રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે હાર્દિક આમંત્રણ પણ આપું છું અને તમામ કોલેજોને અને તમામ રમતવીરોને તેઓની સફળતા મળે એને માટે શુભેચ્છા પણ પાઠવું છું. અને આ કુલ 3 દિવસનો કાર્યક્રમ છે. આજે 15, 16, 17 અને 18 આમ કુલ 4 દિવસની પ્રવૃત્તિ છે અને 4-4 દિવસ એથ્લેટિક્સની અલગ અલગ ડિસ્ટન્સની અલગ અલગ દોડ, ઘોડા ફેંક આવી અલગ અલગ રમતો જે છે તેની અંદર જે લોકો જીતશે એને વિનિંગ ટીમને અને તમામને એના ટ્રોફી પણ આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.